મિત્રો, હોળી હિન્દુ ધર્મમાં ઉજવવામાં આવતો એક ખાસ તહેવાર છે. હિન્દુઓ માટે હોળીનું પૌરાણિક મહત્વ પણ છે. પરંતુ શું મિત્રો, તમે જાણો છો કે દેશના કેટલાક વિસ્તારોમાં અમુક સમાજના લોકો હોળી મનાવતા નથી? કારણ કે તેઓ માને છે કે હોલિકા એક નિર્દોષ કન્યા હતી અને તેના પર દુષ્કર્મ કરીને જીવિત સળગાવવામાં આવી હતી. મિત્રો, શું છે હકીકત? ચાલો આપણે વિસ્તારથી જાણીએ. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવી દઈએ કે અમારો ઉદ્દેશ્ય કોઈ ધર્મને સમાજને ઠેસ પહોંચાડવાનો નથી. અમને જે ઇન્ટરનેટ પરથી માહિતી મળે છે એ તમારી સામે પ્રસ્તુત કરી રહ્યા છીએ. આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તેના કોઈ પુરાવા નથી. મિત્રો, હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથાઓ બધા જાણે છે કે એક સમયે રાજા હરણ્યકશ્યપ પોતાને ઈશ્વર માનતા હતા અને ઈચ્છતા હતા કે લોકો ભગવાનની નહીં પણ તેમની પૂજા કરે. પરંતુ તેમના જ પુત્ર પ્રહલાદે તેમને ભગવાન માનવાની ના પાડી હતી અને તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા હતા. ઘણી વખત સમજાવ્યા બાદ પણ જ્યારે પ્રહલાદ ન સમજ્યા ત્યારે હરણ્યકશ્યપે તેમને મારી નાખવાની યુક્તિ બનાવે છે. તે પોતાની બહેન હોલિકાને કહે છે કે તેઓ પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડીને આગમાં બેસી જાય, કારણ કે હોલિકાને વરદાન હતું કે અગ્નિ તેમને સળગાવી નહીં શકે. પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી બધું ઉલટું થાય છે, મતલબ હોલિકા આગમાં સળગી ગઈ અને પ્રહલાદ બચી ગયા. મિત્રો, આ એવી કહાની છે જે વર્ષોથી આપણી સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે. પરંતુ અન્ય સમાજના લોકો આ કથાને જૂઠી માને છે અને કહે છે કે હોલિકા એક નિર્દોષ કન્યા હતી. વર્ષો પહેલાં હરદોઈ જિલ્લામાં તેમનો જન્મ થયો હતો. રાજા હરણ્યાક્ષ અને હરણ્યકશ્યપ તેના બે ભાઈઓ હતા. પરંતુ એક દિવસ વિષ્ણુ નામના આર્ય રાજાએ ષડયંત્ર રચીને તેના મોટા ભાઈ હરણ્યાક્ષની હત્યા કરી હતી, જેના કારણે નાના ભાઈ હરણ્યકશ્યપે વિષ્ણુની પૂજા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આથી રોષે ભરાયેલા આર્યોએ તેના પુત્ર પ્રહલાદને ગેરમાર્ગે દોર્યા, શરાબ અને જુગારના રવાડે ચડાવી દીધા. રાજાએ તેમને સુધારવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે સુધર્યો નહીં. તેથી એક દિવસ રાજાએ હંમેશને માટે પ્રહલાદને ઘરની બહાર કાઢી મૂક્યો. આ વાતની જાણ થતાં હોલિકાને ખૂબ જ દુઃખ થયું હતું, કારણ કે હોલિકા પ્રહલાદને ખૂબ જ ચાહતી હતી, જે રીતે એક માં પોતાના બાળકને ચાહતી હોય છે. એક દિવસ હોલિકા જ્યારે પ્રહલાદને ભોજન આપવા પહોંચી ત્યારે પ્રહલાદ એટલો નશામાં હતો કે તે ખુદ પર કાબુ રાખી શક્યો નહીં. પછી શું હતું? પ્રહલાદના મિત્રોએ હોલિકાને પકડીને તેના પર દુષ્કર્મ આચર્યું અને રહસ્ય ખોલવાના ડરથી તેની હત્યા કરીને લાશને સળગાવી દીધી. બીજા દિવસે સવારે જ્યારે રાજા હરણ્યકશ્યપને આ વાતની જાણ થઈ ત્યારે તેણે હોલિકાના હત્યારાઓને પકડી લીધા અને તેના કપાળ પર તલવારની ધારથી અવીર એટલે કે કાયર લખીને તેમના ચહેરા પર કાજળ લગાવી પગરખાની માળા પહેરાવીને સમગ્ર રાજ્યમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જ્યાં પણ સરઘસ નીકળ્યું ત્યાં બધાએ આ હત્યારાઓ પર કીચડ છાણ ફેંકીને તેમનું અપમાન કર્યું. મિત્રો, આ કહાનીમાં કેટલું સત્ય છે તેના કોઈ પુરાવા નથી. તમે આ બાબતે શું કહેવા માગો છો નીચે કોમેન્ટ જરૂર કરજો.